नमस्कार, नॉर्थ गुजरात एजुकेशन मुंबई संचालित अरविंद जीवाबाई प्राथमिक शाला में आपनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज अपने धोरण 6 गुजराती जेमा पूरक वाचन 2 काबुली जेनो प्रकार छे संवेदन कथा तेना विषे अपने जोईशुं। तो आ पाठना लेखक है रविन्द्रनाथ टागोर, जेमनो जन्म 1861 कोलकाता में, ईस्वीसन 1941 में तेमनो मृत्यु थयुं हतुं। लेखक श्री रविन्द्रनाथ टागोरे काबुलीवाला अने पोस्टमास्टर जेवी जाणीती वार्ताओ आपी छे। तेमणे बंगाळी भाषामां आपणा राष्ट्रगीत, कयुं राष्ट्रगीत छे, जन गण मन नी रचना करी छे, जेने साहित्यनो नोबेल पारितोषिक प्राप्त थयुं हतुं। હવે આપણે જોઈએ છીએ કે કાબુલી જે પાઠના લેખક છે એ રવિન્દ્રનાથ ટાગોર, પરંતુ રવિન્દ્રનાથ ટાગોરે કાબુલી જે કહેવામાં આવે છે એનું એ અનુવાદ સ્વરૂપે એ પાઠ લેવામાં આવ્યો છે, અને એનો મૂળ જે ભાષા કઈ છે તો બંગાળી ભાષા। અને રવિન્દ્રનાથ ટાગોરે જે કાબુલી જે છે એની મૂળ ભાષા જે છે બંગાળી ભાષા, અને એ પાઠનું નામ છે કાબુલીવાલા। तो काबुली श्री रविन्द्रनाथ टागोरे बंगाली भाषा में लखेली मूल वार्ता है काबुलीवाला है। तो हवे तेनु गुजराती में अनुवाद कोणे कर्युं छे, तो महादेव भाई देसाईए, जे पाठ आपणे अत्यारे शीखी रह्या छे काबुली। तो तेमनो जन्म 1/1/1992 में सरसपुर में अने जिल्लो सूरत, मृत्यु 15/8/1942। अनुवादक श्री महादेव भाई देसाई गांधीजीना अंगत मददनीश हता। અંત્યજ સાધુનંદ, ઇબ્રાહિમ ચાચા અને સંત ફ્રાન્સિસ જેવી તેમની નોંધપાત્ર કૃતિઓ છે। કાબુલી લાગણીસભર હૃદયના ભાવને ઓળખાવતી સંવેદન કથા છે। મિનીના બાપ, હવે આપણે જોઈએ આગળ કે આ પાઠમાં શું કહેવા માગે છે। સંવેદન કથા એટલે કે જે લાગણીઓ ઉભરાય છે કેવી રીતે અંદર આવે છે આપણે જોઈએ। તો અહીંયા મિનીના બાપ મોટા પંડિત હતા, મોટા પંડિત એટલે કે ખૂબ જ વિદ્વાન હતા। મિની એટલે એક છોકરીનું નામ છે, એટલે કે મિની એટલે બિલાડી નહીં પણ એક છોકરીનું નામ। તે છોકરીની આંખ માંજરી હતી એટલે તેની ફોઈએ તેમનું નામ મિની પાડ્યું હતું, કે માંજરી આંખને કારણે એની ફોઈએનું નામ મિની પાડ્યું હતું। મિનીના બાપ મોટા પંડિત હોવાથી મોટા મોટા પોથા આવતા મેં મોટા મોટા થોથા લખે, કે ચોપડી મોટા મોટા પુસ્તકો વાંચન પુસ્તકોનું વાંચન કરીને લખ્યા કરે। આખો દાડો એમાંથી પરવા જ ન મળે, સાંજ થાય અને મિની એની બાને કહે, એની બાને શું કહેતી કે બા એક વાર્તા કહે, ત્યારે એની બા કહેતી કે જાણે તારા બાપની પાસે એ કહેશે એમ કે, એટલે બાપ એટલે કે પિતા, પહેલાં બાપ કહેવામાં આવતા કે પિતાને બાપ કહેતા હતા, બરાબર, એટલે આ માનવાચક શબ્દ છે। ત્યારે મિની એના પિતા પાસે જાય છે અને કહે છે કે બાપા તમે આખો દિવસ શું લખો છો, વાર્તા લખો છો? તો પાછી મિની કહે છે કે આપણા હજામને સારી વાર્તા આવડે છે, કહો ને બાપા મને સુપડા જેવડા કાનવાળા રાજાની વાત વારું। ત્યારે બાપા કહો ને સિંહ જબરો કે ઉંદર વારંવાર પ્રશ્નો કરે જ કરે કે હજામને સારી વાર્તા આવડે છે, મને સુપડા જેવડા કાનવાળા રાજાની વાત કહો। પાછી એનાથી એને રહેવાયું ને તો કહે છે કે કહોને સિંહ જબરું કે ઉંદર। ત્યારે મિનીના પિતા ખૂબ જ પરેશાન થયા અને કહ્યું કે મિની હું લખતો હોઉં ત્યારે મને સતાવવો નહીં। ત્યારે મિની કહે છે તમે નહીં કહો તો હું તમને એક વાર્તા કહું, એનાથી પાછું રહેવાયું નહીં, બોલે જ કરતી હતી। ત્યારે એના પિતાજી કહે છે ભાઈ સાહેબ મિની તું ચૂપ નહીં રહે। ત્યારે પાછી મિની કહે છે કે ત્યારે તો સાચે જ બાપા બા કહેતી હતી, તે ખરું કે શું કહેતી હતી બા, કે તમને ચોપડી લખતા આવડે છે પરંતુ શું નથી આવડતું, વાર્તા કહેતા નથી આવડતી। ત્યારે આ જે સંવાદ જે છે બાપ એટલે પિતા અને દીકરી વચ્ચેનો જે સંવાદ જે છે એની માતા એટલે કે બા સાંભળતી હતી, એટલે કે ઓરડામાંથી મિનીને બા આ મજેદાર સંવાદ સાંભળતી હતી। ત્યારે કહ્યું એની માતાએ એની મમ્મીએ બાએ કહ્યું કે લો લેતા જાઓ, પંડિત કહેવાઓ છો પણ તમારી કિંમત તમારી દીકરી આગળ કેટલી છે એમ કે। ત્યારે મિનીએ કહ્યું બાપા બાની કિંમત કેટલી, પેલો કાબુલી આવે છે તે કહે છે, શું કહે છે, સાલકી કિંમત 20 રૂપિયા અને બાદામ કી કિંમત 1 રૂપિયા, એટલે કે એવી કિંમત છે એમ કે કિંમત એટલે કે જાણે કે વેચણી કરતા વસ્તુની એવી કિંમત છે। ત્યારે એક દિવસ મિનીના બાપ પોથીમાંથી ડોકું કાઢી બારી આગળ જઈને જુએ છે, ડોકું કાઢ એટલે કે નવરાશના સમયે જોવું નજર નાખવી। ત્યારે શું જોયે છે બારી આગળ જઈને જુએ છે તો ત્યારે
તો પેલી મિની કાબુલીના ખોળામાં બેઠી બેઠી તેની દાઢી ખેંચતી હતી અને બંને વાતો કરતા હતા. શું વાતો કરતા હતા કે હે કાબુલી, મિની કહે છે કે હે કાબુલી, તારી દાઢીના વાળ ધોળા અને મારા વાળ કાળા કેમ? ત્યારે કાબુલી કહે છે કે મિની, મેં બુઢ્ઢા હો ગયા ઓર તુમ બચ્ચી હે. મિની આ કાબુલીનું ગુજરાતી સાંભળી ખડખડ હશે અને કહ્યા કરે, વાતચીત કર્યા કરે. પછી એના બીજે દિવસે મિનીને બાપે બોલાવી અને કહ્યું, મિની બેટા આમાં આજે તને વાર્તા કહું. કેમ કે પહેલાં વાર્તા કહેવાની ના પાડતા, પરંતુ એ કાબુલી સાથે રમતી હતી, એમને ગમતું ન હતું વધારે, એટલે એમણે મિનીને બોલાવીને કહ્યું કે આમ બેટા આજે તને વાર્તા કહું. ત્યારે મિની કહે છે કે ના બાપા, કાબુલી વાર્તા કહે છે એવી તમને નહીં આવડે, એમ કે કાબુલી સરસ મજાની વાર્તા કહે છે, મારે તમારી વાર્તા નથી સાંભળવી. વળી એક દિવસ કાબુલી આવ્યો હતો અને મિનીને કાબુલી વાતો કરતા હતા. હવે કાબુલીને ગુજરાતી આવડી ગયું હતું, કેમ કે હિન્દી અને ગુજરાતી એને સ્પષ્ટ આવડતું ન હતું, એટલે હિન્દી ગુજરાતી ભેગું બોલતો હતો, પરંતુ હવે એને ગુજરાતી આવડી ગયું હતું. ત્યારે મિની કાબુલીના ખોળામાં બેઠી બેઠી વાતચીત કરે કે કાબુલી કાબુલી, તારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે? ત્યારે કાબુલી કહે છે, ના ના, મારા દેશમાં બચ્ચા બિલ્લી જેવા હોય છે. મિની કહે, એટલે ઊંટના બચ્ચા બિલ્લી જેવા હોય છે? મિની કાબુલી કહે કે મિની, તને કોણે કહ્યું કે અમારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે, એમ કે તું આવો પ્રશ્ન કેમ કરે છે? ત્યારે મિની કહે છે કે કાલે અમારા ઘર આગળથી ઊંટ જતું હતું અને ઊંટ આગળ પાછળ શું બાંધેલું હતું કે તેની બંને બાજુએ કોથળા હતા, તેવા જ કોથળા તારી ખાંધે છે, એમ કે. એટલે કાબુલી કહે છે કે અમારા દેશમાં તો માણસો ઊંટને ખાંધે લઈને ચાલે એવા હોય છે. ત્યારે મિની ખડખડાશે અને કાબુલીની દાઢી ખેંચે અને કાબુલી મિનીની સાથે ગમત કરે. ત્યારે કાબુલી એક પ્રશ્ન કરે કે કેમ કે બાપ તરીકે કે બાપની જેમ એને પ્રેમ કરે છે, એટલે એણે પ્રશ્ન કર્યો હસતા હસતા કે મિની, તું સાસરે ક્યારે જઈશ? મિનીના મનમાં કે સાસરું નામનું કોઈ ગામ હશે, એમ કે એને સાસરું એટલે શું ખબર નથી કે પાણીને જઈએ એવું એને કશી ખબર હતી નહીં, એટલે એના મનમાં કે સાસરું એટલે કે કોઈ ગામ હશે. ત્યારે એણે કહ્યું કે હે કાબુલી, સાસરામાં તારા દેશની જેમ દ્રાક્ષના વેલા હોય ખરા? તો આ તેની ઉપરથી આપણે ધરાઈ ધરાઈને દ્રાક્ષ ખાઈએ. તો પછી એણે કહ્યું કે સાસરામાં તારા દેશના જેવા પહાડ હોય ખરા? તો એની ઉપરથી બરફ જેવું ઠંડુ પાણી ખળ 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 વહી જતું હોય અને આપણે ધરાઈ ધરાઈને પીએ. ત્યારે કાબુલી કહે છે કે ના, મેં તને મારા દેશની વાત કહી છે, તેવો એ દેશ નથી. ત્યાં તો સવાર સાંજ ચક્કી પીસના પડે અને પાણી નીકળના પડે અને સાંજે જાડી મોટી રોટી મળે. ત્યારે મિની કહે છે કે એવી સાસરે કોણ જાય, તું જઈશ કાબુલી? હવે આ વાતચીત એના માતા પિતા સાંભળી રહ્યા હતા અને એમને થયું કે મિનીના બાપને હવે લાગતું હતું કે મિની હાથમાંથી ગઈ, એટલે કે કાબુ બહાર ગઈ, એમ કે હવે કોઈ વાત સાંભળશે નહીં આપણી, એમ કે. મિનીની માને લાગતું કે આ કાબુલી એક દિવસ છોકરીને ઉપાડી જશે, પણ કાબુલી સાથે છોકરીને ખૂબ ગમત આવે તે મા બાપને બંનેને ગમે, એટલે કે છોકરી સારી રીતે રમે છે એટલે એના પિતાને માતા પિતાને ગમતું, એમ કે. એને પરંતુ એનું ધ્યાન રાખતા હતા, એટલે કાબુલી આવે ત્યારે તેની ઉપર નજર રાખે પણ તેને આવવાની ના કદી ન કહે. પણ મિનીને કાબુલી લઈ જાય તે પહેલાં એક દિવસ તેના ઘર પાસેથી સિપાઈ કાબુલીને લઈ જતા હતા. પણ મિનીને કાબુલી લઈ જાય તે પહેલાં એક દિવસ તેના ઘર પાસે સિપાઈ જે લઈ જતા હતા ત્યારે મિનીએ જોયું અને કહ્યું કે કાબુલી કાબુલી, આવ આવ. એને બોલાવવા લાગી મિની, કે એને ખબર નથી કે ક્યાં લઈ જાય છે. ત્યારે કાબુલીએ હસીને હાથ ઊંચા કરી અને હથકડી બતાવીને કહ્યું કે ના મિની, હું તો સાસરે જાઉં છું, એમ કે. ત્યારે મિની કહે છે એના પિતાજીને, કાબુલીને સાસરે કેમ લઈ જાય છે? ત્યારે એના પિતાજી કહે છે મિનીને કે કાબુલીએ કોઈને છરી મારી એટલે સિપાહીને પકડી જાય છે. ત્યારે મિનીને એટલો વિશ્વાસ હતો કે ના બાપા, કાબુલી કોઈને છરી મારે નહીં, એમ કે. સિપાહી એને ક્યાં લઈ જશે, એને હાથકડી પહેરાવીને ક્યાં લઈ જશે, એવો પ્રશ્ન એના પિતાજીને કહે છે. ત્યારે એના પિતાજી કહે છે કે ત્યાં એને સિપાહી છરી સોરી મિની કહે છે કે એને સિપાહી ક્યાં લઈ જશે. પછી સિપાહી જ્યારે લઈ જશે તો સિપાહી જ્યારે કાબુલી કોઈને છરી મારી તો સિપાહી લઈ એને લઈ જશે અને પછી એને છરી મારશે કે બદલામાં છરીના બદલામાં છરી મારશે, એમ કે. એટલે એણે કહ્યું કે ત્યાં એને સિપાહી છરી મારશે. ત્યારે એના પિતાજી કહ્યું કે ના, છરી
नहीं मारे पण घंटी दळावशे ने पाणी કઢાવશે ખૂબ કામ કરાવશે અને જાડી રોટલી ખાવા આપશે। ત્યારે મીને કહે છે કે હે બાપા એવું તો સાસરામાં હોય છે એમ કાબુલી કહેતો હતો। એને સિપાઈ સાસરે લઈ ગયા ત્યારે એના પિતાજી કહે છે ના બેન ના, એને કેદમાં લઈ ગયા, જેલમાં લઈ ગયા। અને આ વાતને 7 વર્ષ વહી ગયા, વહી ગયા એટલે કે નીકળી ગયા, પસાર થઈ ગયા કે જ્યારે કાબુલી જેલમાં ગયો એના પછીના 7 વર્ષ નીકળી ગયા। હવે આપણે આગળ ચર્ચા કરીશું।